આપણે એને કંઈક યાદ કરાવી દઉં તમને હું, કે એક વાર યાદ કરો કારણ કે અગત્યનું છે થોડુંક. તમે તરંગ લંબાઈની, આપણે આ એક કણ છે, કણ શું છે બેટા? કણ કણ છે. એ કણને તમે કોણ છે? નહીં, કણ છે, કોણ નથી, કણ છે. કાલ, ચલો એક વસ્તુ મને યાદ આવ્યું, કાલે સ્કૂલમાં છે ને અમારે પુરવણી લેવા જવાનું છે, સ્કૂલમાં બોલાવ્યા છે અમને બેટા. તો કાલનો ટાઈમ છે ને, હું તમને કાલનો ટાઈમ આપણો બપોરનો હશે, બપોરનો કોઈનો પીરિયડ હોય કે ન હોય તમારે? કેટલા વાગે હોય? હા તો કઈ નઈ, આપણે 3 વાગે કોઈનો ન હોય ને? હા તો આપણે 3 વાગે આસપાસ રાખશું આપણું બીજું, બરાબર? 3 થી 5 જેવો, 3 થી 4:30-5 જેવો. કારણ કે કાલે મારે સ્કૂલે જવાનું છે. 2 થી કેટલા વાગે? ઓહો, હા તો એક કામ કરો, કાલે આપણે વહેલા સવારે 7 વાગે રાખી દઈએ. કોઈ નહીં હોય ને 7 વાગે? એટલે તમારે પછી પરીક્ષાનું વાંચવું હોય તો વાંચ્યા કરો, બરાબર ને? કાલે એક્ઝામ કોની છે તમારે? મેથ્સ બાયોની છે ને? ચિરાગ સરને કહેવાનું પછી, એની એક્ઝામ એને રજા આપવાની. વાંધો નહીં, છે ખાલી ખાલી કહ્યું, તમારે ભણાવતા તો ભણ્યા કરજો. અને આ ચલો આગળ, કણ છે, આ કણ છે. એ કણને તમારે તરંગ સ્વરૂપે રજૂ કરવું હોય, તરંગ સ્વરૂપે, આખી થિયરી હું તમને એકવાર પાછી રિવિઝન કરાવું છું. કણને તમારે તરંગ સ્વરૂપે રજૂ કરવું હોય તો જો, એને કણને મારે તરંગ સ્વરૂપે રજૂ કરું છું, તરંગ નહીં એટલે હું એને શબ્દ વાપરીશ, વિકિરણ સ્વરૂપે. કણને મારે વિકિરણ સ્વરૂપે રજૂ કરવું હોય તો પણ એને હું અત્યારે એક વિકિરણ સ્વરૂપે રજૂ કરું. કેટલા? એક. તો એક તરંગ સ્વરૂપે રજૂ કરું તો એ આમ થાય. તો આ તરંગ આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટથી આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી વિસ્તરેલો હોય, બરાબર? હા, પણ આની તરંગ લંબાઈ આટલી ચોક્કસ હોય. તો આમાં બે વસ્તુ થાય, લેમડા. આનું સ્થાન, આનું જે સ્થાન છે, સ્થાન, એ સ્થાન કેવું થઈ જાય? અચોક્કસ. એ લોકો અચોક્કસના જગ્યાએ, ચલો અહીંયા ત્યાં દેખાશે ને, એટલે અહીંયા લોકો સ્થાન થઈ જાય અનિશ્ચિત. કેમ અનિશ્ચિત? કારણ કે આ તરંગ છે, વિકિરણ છે, જે અનંત માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટની વચ્ચે ગમે ત્યાં હોય, એટલે આનું સ્થાન અનિશ્ચિત થઈ જાય. પણ તરંગ લંબાઈ લેમડા, દરેક તરંગની આ તરંગ લંબાઈ, બે ક્રમિક શું કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. તો આ જે લેમડા છે, લેમડા 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 કેવી? નિશ્ચિત. તરંગ લંબાઈ નિશ્ચિત, તરંગ લંબાઈ નિશ્ચિત. તો આપણે એનું વેગમાન લખીએ, વેગમાન, વેગમાન. તો વેગમાનની વાત કરીએ તો વેગમાન પી, પી ઇઝ ઇક્વલ ટુ એચ બાય લેમડા. તો એચ પણ નિશ્ચિત, લેમડા પણ નિશ્ચિત, એટલે વેગમાન નિશ્ચિત થાય. જ્યારે કણ, જે કણ છે, કણ, કોઈ પણ કણ માટે યાદ રાખજો, કોઈ પણ કણ માટે, કણ માટે બે વસ્તુ, બે વસ્તુ. કઈ બે વસ્તુ? કણ માટે બે વસ્તુ. કઈ બે વસ્તુ? સ્થાન અને એનું વેગમાન. સ્થાન અને વેગમાન, કોઈ પણ કણનું સ્થાન અને વેગમાન નિશ્ચિત જ હોય. કોઈ પણ કણનું સ્થાન અને વેગમાન નિશ્ચિત જ હોય, યાદ રાખજો. કોઈ પણ કણનું સ્થાન અને વેગમાન નિશ્ચિત જ હોય, આ યાદ રાખજો. સ્થાન અને વેગમાન નિશ્ચિત જ હોય. પણ કેવું થાય ખબર? કોઈ પણ કણનું સ્થાન અને વેગમાન નિશ્ચિત જ હોય. પણ આમાં કણની વાત કરીએ, પણ હવે એ કણને હું તરંગ સ્વરૂપે રજૂ કરવા જાઉં તો એને તરંગ સ્વરૂપે રજૂ કરું તો એનું સ્થાન અનિશ્ચિત થઈ ગયું, વેગમાન નિશ્ચિત થઈ ગયું. પણ એના જગ્યાએ હવે તરંગ પેકેટ લઈ લો, પેકેટ એટલે એક કરતાં વધુ તરંગો, એક કરતાં વધુ તરંગો. એટલે મેં તમને કીધેલું, એક તરંગ આવું છે, એક તરંગ આવું નાનું છે, એક તરંગ આમ છે. આ તરંગોને એકબીજા પર સંપાત કરું, સંપાત એકબીજા સાથે અથડાય તો આપણને પરિણામી તરંગ કંઈક આવું મળે. જો પરિણામી દોરવા જાઓ તો કંઈક આવું મળે.
અને મોટે ભાગે બધે જ આ શૂન્ય, આ ભાગ પણ એનો શૂન્ય, આ વચ્ચે થોડોક ભાગ છે, આ થોડોક ભાગ એ અશૂન્ય થઈ ગયું. જુઓ તો હવે આના પરથી તમે જુઓ તો આ થોડા કેવા એકદમ માઇનર ભાગમાં, આપણે થિયરીમાં ચલાવેલ એકદમ માઇનર ભાગમાં, સૂક્ષ્મ ભાગ, સૂક્ષ્મ ભાગમાં જ ત્યાં તરંગ છે. તો આ સૂક્ષ્મ ભાગ એનું છે ને અશૂન્ય ભાગ, એ એક કણનું સ્થાન દર્શાવે. અને આ સૂક્ષ્મ ભાગ બહુ માઇનર, દાખલા તરીકે પેલું ક્રિકેટમાં કહેવાય અલ્ટ્રા એચ ને, અલ્ટ્રા એચ બતાવે, કટ લાગે એટલે થોડીક સમય માટે એકદમ સૂક્ષ્મ સમયમાં આવું તરંગ થાય, પછી આવું મોટે ભાગે આવું અશૂન્ય જ ભાગ હોય, ત્યાં કટ હોવાની સંભાવના હોય, તો અહીંયા કણ હોવાની સંભાવના છે. એટલે આ કણનું સ્થાન દર્શાવે, એટલે કણનું સ્થાન કેવું થઈ ગયું, ચોક્કસ અથવા નિશ્ચિત, અથવા નિશ્ચિત, કણનું સ્થાન નિશ્ચિત થઈ ગયું, બરાબર. પણ આમાં જો તરંગ લંબાઈમાં કોઈ ઠેકાણા નથી, જો અહીંયા અહીંયા તરંગ લંબાઈ જો બધી અલગ અલગ છે, એટલે તરંગ લંબાઈ લેમડા એ અચોક્કસ થઈ ગઈ. એટલે એનો મતલબ એમ થયો કે આમાં આપણે વાત કરીએ તો આમાં બે રાશિ ખરેખર કણ માટે સ્થાન અને વેગમાન બંને નિશ્ચિત હોવી જોઈએ, સ્થાન અને વેગમાન બંને નિશ્ચિત હોવી જોઈએ, બરાબર. આમાં સ્થાન અને વેગમાન બંને નિશ્ચિત હોવું જોઈએ, પણ આમાં સ્થાન નિશ્ચિત, જો આમાં સ્થાન અનિશ્ચિત હતું તો તરંગ, સ્થાન અનિશ્ચિત હતું તો તરંગ લંબાઈ નિશ્ચિત હતી, આમાં સ્થાન નિશ્ચિત થયું તો તરંગ લંબાઈ અનિશ્ચિત થઈ. એટલે બે રાશિમાંથી એકને ચોક્કસ કરવા જાઓ તો બીજી અચોક્કસ થાય. તેના પરથી છેલ્લે આવું સૂત્ર આપણે ભણ્યા, કહ્યું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ લખાય, અથવા તો એપ્રોક્સિમેટલી આપણે એમ પણ લખીએ, એપ્રોક્સિમેટલી કહેવાય કે ને ઇઝ ઇક્વલ ટુ, કેમેસ્ટ્રીમાં તમારે અલગ છે, કેમેસ્ટ્રી પ્રમાણે આપણે અહીંયા આવે એચ કટ બાય ટુ, પણ આપણે અહીંયા એચ કટ બાય ટુ આવે કેમેસ્ટ્રીમાં, પણ આપણે અહીંયા એચ કટ જ લખવાનું, એચ કટ. એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ બાય. એટલે આમાં શું થાય, એકને ચોક્કસ કરો, સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો થાય, સ્થાનની અનિશ્ચિતતા ઝીરો થાય, સ્થાન ચોક્કસ થઈ ગયું, આ અનિશ્ચિતતા દર્શાવે. આ જે છે એ સ્થાનની અનિશ્ચિતતા દર્શાવે, આ ડેલ્ટા એક્સ છે સ્થાનની અનિશ્ચિતતા દર્શાવે, ડેલ્ટા પી એ વેગમાનની અનિશ્ચિતતા દર્શાવે. તો સ્થાનની અનિશ્ચિતતા ઝીરો તો વેગમાનની અનિશ્ચિતતા અનંત, અને જો સ્થાનની અનિશ્ચિતતા ઇન્ફાઇનાઇટ તો વેગમાનની અનિશ્ચિતતા ઝીરો. આપણે તો આ સૂત્ર યાદ રાખવાનું છે, તમને આવે એટલે આ સૂત્ર અને આટલી વસ્તુ યાદ રાખવાનું. એક રાશિ ચોક્કસ કરવા જાઓ તો બીજી અચોક્કસ થાય, એટલે જ એને કહેવાય અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ચલો હવે ચાલુ કરીએ આપણે થિયરી, સોરી થિયરી એટલે કે અંદરના એમસીક્યુ. કયો છે પેજ નંબર બોલો તો બેટા, એક જ મિનિટ મારે લખવાનું આવી ગયું, 287. ચાલ ચાલુ કરો દીકરા, 79. બધું આમાંથી મોટે ભાગે થઈ જશે આપણે. ચલો 79 બોલો. અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે શું કહી શકાય બેટા બોલો. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં અસ્તિત્વ ધરાવે છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં અસ્તિત્વ ધરાવતા નથી, ન્યુટ્રોન ન્યુક્લિયસમાં અસ્તિત્વ ધરાવે છે, પ્રોટોન ન્યુક્લિયસના અસ્તિત્વ ધરાવે, એ બધાને આપણે વાત ન કરી શકીએ. ગતિ કોણ કરે છે, ઇલેક્ટ્રોન. એટલે જો હું તમને અહીંયા સમજાવું, ઇલેક્ટ્રોનની વાત ચાલે છે. કયો છે આપણો આ સવાલ, એમસીક્યુ નંબર 79 છે, તેમાં દીકરા શું આવશે 79માં, કે 79 છે. હું બીજું કંઈ કહેવા નથી માગતો તમને, તો 79 છે એમાં જો આ ન્યુક્લિયસ છે અને એની ફરતે આમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે, તો આ ઇલેક્ટ્રોનને રજૂ કરતું જો તરંગ દોરવામાં આવે, તરંગ તો એનું તરંગ આમ બહાર આવે કક્ષામાં, એટલે એનું તરંગ કદી પણ ન્યુક્લિયસની આસપાસ ન આવે,
એ તરંગ અહીંયા અસ્તિત્વ ન ધરાવે, કારણ કે તરંગ તો બહાર જ છે, તો એનું દર્શાવતું તરંગ બહાર એવું, તો તરંગ બહાર છે તો એનો મતલબ શું, તેનું અસ્તિત્વ ક્યાં હોય, ન્યુક્લિયસની બહાર, એટલે એમ દર્શાવવામાં આવે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે, એ રીતે એમ દર્શાવે. ચલો આગળ. 80. ઓ બાળકો બોલને. 80. અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોને લગાડવામાં આવે, ધ્યાન રાખજો. અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે કણ માટે વાપરીએ. કણ, કણ એટલે આપણે ભણી ગયા, યાદ કરો, કણની સંકલ્પના ભણી ગયેલા. કયા સિદ્ધાંતની વાત કરી છે? અનિશ્ચિતતાનો, અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે આપણે મોટે ભાગે માત્ર કણ સ્વરૂપ, કણ માટે જ લાગુ પડીએ. તો કણ એટલે આપણે 11મું ચેપ્ટર યાદ આવવું જોઈએ, 11મું ધોરણ, સોરી. કણ એટલે શું હતું, કોઈને યાદ છે? મારા દીકરાઓને કણની સંકલ્પના શું હતી? દળ ધરાવતો બિંદુવત પદાર્થ કે જેનું પરિમાણ શૂન્ય હોય. શૂન્ય ખરેખર એવું શક્ય નથી, પણ શૂન્ય હોય એટલે એનો મતલબ એમ થાય, એટલે ટૂંકમાં પરિમાણ ધરાવતો નથી, એવો શબ્દ આપણે વાપરેલો. એટલે ટૂંકમાં એનું કદ એકદમ નાનું હોય, એટલે આપણે જેના જગ્યાએ સૂત્ર આવડું, માત્ર સૂક્ષ્મ કણો માટે છે. કોના માટે લાગુ પડે? માત્ર સૂક્ષ્મ કણો માટે. આગળ. વેગમાનની અનિશ્ચિતતા તમને પૂછી છે. ચલો અહીંયા ધ્યાન આપો, કયો છે? 81મો. 81. 81માં વાત કરું બેટા, બંનેને સમાન જગ્યાએ પૂરવાનું કહે છે, જગ્યા જ નથી, કેમ લખવું એમ થાય છે. હવે દાખલા તરીકે આ બોક્સ છે, આ બોક્સ છે, આ બોક્સમાં પ્રોટોન અને સાથે સાથે ઇલેક્ટ્રોનો કેલા છે આ બોક્સની અંદર. તો બંને, એક વસ્તુ વિચારો, બંને આની અંદર છે, બરાબર, અંદર છે. તો આનું સ્થાન, પ્રોટોનનું સ્થાન હોય ક્યાં? બોક્સમાં. ઇલેક્ટ્રોનનું હોય ક્યાં? બોક્સમાં. તો બંનેના સ્થાન, સ્થાન અનિશ્ચિત થઈ, અનિશ્ચિત થઈ, મેક્સિમમ કેટલું અનિશ્ચિત થાય બંનેનું? આ બોક્સ જેટલું જ, બોક્સની બહાર તો જે આવે જ નહીં. એટલે સ્થાન બંનેના ડેલ્ટા એક્સ, બંને માટે ડેલ્ટા એક્સ અચળ થઈ ગયો. કેમ? કારણ કે બંનેને એક જ બોક્સમાં પૂર્યા છે, બંનેને એક જ બોક્સમાં પૂર્યા છે, એટલે બંનેનું સ્થાન કેવું થઈ ગયું બેટા? ચોક્કસ સ્થાન બદલાવાનું નથી, સ્થાનમાં કોઈ ફરક પડે નહીં. હું જે કહું છું એ ખબર પડે છે? અરે પેલી જોડે છે, આપણે વધારે બોલ બોલ કરીને નામું. પ્રાચી તારી હાથે આપણે મગજમારી કરે માં પોયરી. આગળ બેઠી હોય દેહાય છે. હા એમ ધ્યાન રાખજો, હું બધા નામ તો વાંચું જ છું, એટલે દરેકે હાજર રહેવાનું જ બેટા. ચલો આગળ. ડેલ્ટા એક્સ કેવો કહી દીધો આપણે? અચળ. ડેલ્ટા એક્સ અચળ. હવે આપણો હાઇગનબર્ગનો સિદ્ધાંત, ડેલ્ટા એક્સ ડોટ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ H/2π ની વાત કરો તો ડેલ્ટા એક્સ અચળ. આ અચળ થઈ ગયું, આ અચળ થઈ ગયું. તો વેગમાનમાં થતો ફેરફાર, તો ટૂંકમાં ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ H/2π/ડેલ્ટા એક્સ. તો આ પણ બધું અચળ જ થઈ ગયું, જો દરેક વસ્તુ અચળ થઈ ગયું આમાં, દરેક વસ્તુ, દરેક એટલે એચ પણ અચળ, 2π પણ અચળ, ને ડેલ્ટા એક્સ પણ અચળ. અહીંયા બોક્સ એક નક્કી કરી નાખ્યો હોય તો આ બધું અચળ. તો વેગમાન બંનેનું કેવું થાય? અચળ, એટલે સમાન રહેશે. જો દળની વાત, આમાં અમુક વાર ઉર્જાનું મેં સમીકરણ ટ્રાન્સફર કરેલું ઉર્જામાં, આપણે આગળ હમણાં આવશે એટલે આપણે વાત કરશું, આવશે. ચલો 81 પછી કયો બેટા? 82. બોલો. નીચે સોલ્યુશન નહીં, ચલો જો શું કીધું છે, કયો? કણના વેગમાન અને તરંગ ગુણધર્મો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. વેગમાન અને તરંગ ગુણધર્મ ના એવું કંઈ આવે નહીં. કણના સ્થાન અને વેગમાનના ચોક્કસ મૂલ્ય મેળવવામાં અશક્ય છે, એ જ વસ્તુ આવે. સ્થાન અને વેગમાનના ચોક્કસ મૂલ્યો મેળવવા
એ આવી ગયું ને આપણે, એ તો વાત કરી આપણે. સાથે. આમાં હા જો આમાં એક સાથે શક્ય જ નથી તમને, કેમ? કારણ કે એક રાશિને ચોક્કસ, એક નિશ્ચિત તો બીજી, એક અનિશ્ચિત તો બીજી નિશ્ચિત, એક ખબર પડે છે કે નહીં? એટલે તમે સ્થાનને ચોક્કસ કરો, સ્થાન અનિશ્ચિત હોય તો વેગમાન નિશ્ચિત થાય, અને સ્થાન ચોક્કસ થાય, સ્થાન તમારું ચોક્કસ એટલે કે નિશ્ચિત થાય તો લેમડા એટલે કે વેગમાન તમારું કેવું થશે? અનિશ્ચિત. એટલે બંને રાશિ કદી પણ એક સાથે તમને નિશ્ચિત સ્વરૂપે એટલે ચોક્કસ સ્વરૂપે જોવા મળે નહીં. આગળ દબરોગલી પરિકલ્પનાનું બીજું વિધાન છે, દ્રવ્ય ઝડપ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ છે ને, એવું કંઈ નથી. બરાબર, એટલે આપણે કયું આવશે બેટા? પેલું બી, 82મું. આગળ 83. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા એ દબ્રોગલી તરંગ લંબાઈના ક્રમની છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ કરતા માલુમ પડે છે કે વેગમાં અનિશ્ચિતતાનો ક્રમ ખાલી જગ્યા છે. ચલો એક વાર પાછું વાંચ બેટા, લખો. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા એક એ મિનિટ લખી, દબ્રોગલી એક મિનિટ, તરંગ એક એક મિનિટ, લંબાઈ એક મિનિટ. ડેલ્ટા એક્સ, સ્થાનની અનિશ્ચિતતા, ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ, એ બોલ. દબ્રોગલી તરંગ લંબાઈના ક્રમની છે. એટલે લેમડા જેટલી છે, દબરોગલી તરંગ લંબાઈ જેટલી. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો ઉપયોગ કરતા માલુમ પડે કે વેગમાં અનિશ્ચિતતાનો ક્રમ ખાલી જગ્યા છે. વેગમાં અનિશ્ચિતતાનો ક્રમ જોવાનો છે. ડેલ્ટા એક્સ તમને લેમડા કીધું છે, ડેલ્ટા એક્સ તમને શું કીધું છે બેટા? લેમડા. ડેલ્ટા એક્સ તો વેગમાં અનિશ્ચિતતા જોવાનું છે. આપણું સૂત્ર શું આવે બોલો? ચલો, અનિશ્ચિતતાનું એક જ સૂત્ર આવે, ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ ઇનટુ ડેલ્ટા ડેલ્ટા પી પી ઇઝ ઇક્વલ ઇક્વલ ટુ ટુ 1 ટુ એચ 5. અપોન 2 પાઈ. બરાબર, એચ અપોન 2 પાઈ કિંમત મૂકતા જાય મારા, ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ ડેલ્ટા પી. એટલે પણ આ વેગમાં અનિશ્ચિતતા કીધી છે, કણમાં અનિશ્ચિતતા દળમાં ન આવે. ડેલ્ટા પી એમ પી ડેલ્ટા ઇઝ વી પી ઇઝ ઇક્વલ ટુ એમ વી આવે. હું ડેલ્ટા પી લખું તો આપણે તો એમ અચળ છે, એટલે વેગમાં અનિશ્ચિતતા છે, એટલે વેગમાં અનિશ્ચિતતાને કારણે વેગમાનમાં અનિશ્ચિતતા આવી છે. કારણ કે દળ બદલે એવી વાત નથી કરી, એટલે ડેલ્ટા પી અને આ ડેલ્ટા વી આપણે લખી નાખ્યું. તો અહીંયા શું આવશે? એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ. બરાબર, તો એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ. પણ એમને કાઢી જ નાખો, એમ અહીંયા લાવી દઈએ. પણ ડેલ્ટા એક્સ, આ જે ડેલ્ટા એક્સ છે, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ એમ. આ ડેલ્ટા એક્સ એ તો લેમડા કીધું છે, દબરોગલી તરંગ લંબાઈ. તો દબરોગલી તરંગ લંબાઈ એચ અપોન 2 પાઈ એમ, દબરોગલી તરંગ લંબાઈ તો એચ બાય એમ વી. તો એમ એમ ગયા, એચ એચ ગયા, તો વી બાય 2 પાઈ આવી ગયું. જો સમજ પડી બેટા આમાં? આગળ ખાલી વિધાનમાં ઉતાવળ ને કહેવાનું, આ જે લખવાનું હતું એટલે મેં શાંતિથી કીધું કે સ્થાનમાં અનિશ્ચિતતા લેમડા છે, એટલે આપણે પહેલાં લખી નાખ્યું, અને પછી વેગમાનમાં અનિશ્ચિતતા શોધવાની કીધી છે. ચલો આગળ વાંચ. લેસર કિરણની આવૃત્તિની અનિશ્ચિતતા 2000 હર્ટ્ઝ છે, તો તેના પલ્સના આવર્તનની અનિશ્ચિતતા. બોલો, હવે આ લેઝર કિરણના આવૃત્તિની અનિશ્ચિતતા 2000 હર્ટ્ઝ તમને કીધી છે. કેટલી કીધી છે? 2000 હર્ટ્ઝ. તો તમને આવર્તકાળની અનિશ્ચિતતા શોધવાની કીધી છે, આવર્તકાળની અનિશ્ચિતતા. હવે મારા પોયરાઓને મેં તમને કીધેલું, પેલું એક સૂત્ર હું તમને કીધેલું કામ આવશે, યાદ હોય તો. એક સૂત્ર કામ આવે. ચલો એ સૂત્ર કોઈને યાદ આવે છે કે નહીં? ઉર્જા માટેનું કોઈ સૂત્ર યાદ આવે છે એમ કેવું છું? ચલો જવા દે, હું જ યાદ કરું. કયો છે સવાલ નંબર બોલતો બેટા? ખાલી 84. 84. આપણું એક સૂત્ર કયું છે? કેવું? ડેલ્ટા એક્સ ડોટ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ. પણ મારે ઉર્જા લાવી હોય, ઉર્જા તો ઉર્જા ઈ બરાબર વેગમાનમાં શું આવે સૂત્ર? પી ઈ બાય સી થાય ને, ઈ બાય સી. હા, તો ચલો ડેલ્ટા એક્સ ડોટ ડેલ્ટા ઈ બાય સી
इज इक्वल टू एच अपॉन टू पाई। आवे आ एक्स अंतर, सी वेग, तो अंतर आपू सूत्र आए सी इज इक्वल टू तो एक्स बाय टी, तो एक्स बाय सी इज इक्वल टू टी थाय, तो टी तो डेल्टा ई समय ने आवत काल ले लो इंटू डेल्टा टी इज इक्वल टू एच अपॉन टू पाई। બરાબર, એ લોકોએ કઈ અનિશ્ચિતતા તમને કઈ અનિશ્ચિતતા કીધી છે? આવૃત્તિની અનિશ્ચિતતા, આવૃત્તિની અનિશ્ચિતતા 2000 હર્ટ્ઝ છે, તો આવતકાળની અનિશ્ચિતતા શું? તો આવૃત્તિની અનિશ્ચિતતા કેટલી કીધી છે? 2000 હર્ટ્ઝ, તો ડેલ્ટા ઈ ની જગ્યાએ ડેલ્ટા, અમે તો કોઈ કઈક તો ભૂલ કરી છે બેટા। હા, હવે આપણે કંઈક કરવું પડશે, અહીંયા ધ્યાન આપો, અહીંયા આવર્તકાળની અનિશ્ચિતતા શોધવાની તમને કીધી છે, જો આયરી બરાબર એટલે આ સૂત્ર યાદ રાખજો બેટા। આવર્તકાળની અનિશ્ચિતતા શોધવાની કીધી છે ને, ડેલ્ટા ઈ છે, ડેલ્ટા ઈ આપણી પાસે નથી, તો આને શોધવા માટે ડેલ્ટા ઈ હોવું જોઈએ, પણ એની જગ્યાએ આપણી પાસે કિંમત છે ડેલ્ટા ઈ બરાબર, સૂત્ર આવે આપણું ઈ ઇઝ ઇક્વલ ટુ એચ એફ, તો ડેલ્ટા ઈમાં ફેરફાર થયો હોય તો એચ તો અચળ છે, એટલે કોના લીધે ફેરફાર થાય? ડેલ્ટા એફ ને લીધે, તો અહીંયા આવશે એચ ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ સોરી ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય, એચ એ છૂટી જાય અને ડેલ્ટા ટી ને સૂત્રનો શું બને દેવું કરતા, વન અપોન ટુ પાય ડેલ્ટા એફ, ટુ પાય ડેલ્ટા એફ, આ કરશો એટલે જવાબ આવી જ જવો જોઈએ। ખબર પડી બેટા આમાં? બાકીના બધા ખબર પડે છે દીકરા? હા, બોલવામાં અમુક ને થાક લાગીશ, ખાય પીને હુઈ ગયા હોય ને એવું લાગે છે મને। ઓહો, ભોયલા અમારા ભોયલા ભોયલા, ચલો આગળ ન પડે ત્યારે પૂછી લેજો બેટા, આગળ ચલો। પછી કયો છે 85મો? કેટલા છે આમાં? તો 85મો બોલો બેટા, 85 આગળ ચલો। કિંમત મુકતા સૂત્ર શું આવે બોલો? ડેલ્ટા એક્સ ડોટ ડેલ્ટા પી એચ અપોન ટુ પાય, આના જગ્યાએ લેમડા મૂકી દેવા। હવે અંદર ખાલી જો લેમડામાં જવાબ આપ્યો છે કે લેમડા બરાબર એચ બાય એમ વી મૂકી દીધું છે, ખાલી જોઈ લો એટલે તમને ખબર પડે એચ કટ જ રાખ્યું છે, એટલે એમને એમ જ લખ્યું છે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ આ એચ કટ, અને આની જગ્યાએ આપેલું છે આપણને આ આપેલું છે લેમડા, તેના છેદમાં આવે લેમડા। ચલો 86 બોલો બેટા, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન એક અભેદ ટૂંકમાં એ આ બોક્સ ની અંદર છે, અભેદ એટલે કે અભેદ એટલે કે એ આ બોક્સ ના અંદર જ બહાર આવી શકે નહીં, એટલે એનું સ્થાન આમ જોવા જાવ તો સ્થાન આટલા માટે થઈ ગયું, આટલું આટલું એનું સ્થાન। આગળ પછી કોની અનિશ્ચિતતા? વેગની કયા બે છે? પ્રોટોન ને ઇલેક્ટ્રોન। ચલો ચાલુ કરીએ, એ આગળનો દાખલો આવી ગયો એમ જ આવી ગયો, પણ આમાં એ લોકોએ સંબંધ કીધો છે, એક કામ કરીએ ચલો આપણે અનિશ્ચિતતા એટલે એક સૂત્ર આપણને આવડે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય, પણ ડેલ્ટા એક્સ
डेल्टा पी એટલે એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય. તો ડેલ્ટા વી લઈ લો, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય, એચ અપોન ટુ પાય એમ ડેલ્ટા એક્સ, એમ ડેલ્ટા એક્સ બરાબર. હવે જુઓ, એચ અચળ, ટુ પાય અચળ, પાય અચળ, એમ અચળ નથી. જુઓ, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એક પ્રોટોન છે તો બીજો ઇલેક્ટ્રોન છે, બે અલગ છે, એટલે બેના દળ અલગ અલગ છે. હા, પણ બંને એક જ ડબ્બામાં પૂરી રહ્યા છે, પાછા અભેદ છે, બેમાંથી એકે બહાર નથી નીકળી શકતા, એટલે આ પણ અચળ. તો વધુ શું, સિમ્પલ ડાયરેક્ટ આવું સંબંધ આવી ગયો, ડેલ્ટા વી ચલે છે વન અપોન એમ. બસ આના પરથી જવાબ તમારે મેળવવાનો છે. તો બાળકો ખબર પડે છે આમાં, ડેલ્ટા વી ચલે છે વન અપોન એમ. બોલો આગળ કયો, એના પછી 86 87 માં આવ્યો ને, બોલો 87 માં એક ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા 0.1587 ગુણ્યા 10⁻¹⁰ કાર્ડ મીટર છે. એટલે ડેલ્ટા એક્સ બરાબર કેટલા બોલી પાછું બોલ દો, 15 પોઈન્ટ 87 ગુણ્યા 10⁻¹⁰ મીટર. આગળ તો તેના વેગમાનની અનિશ્ચિતતા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડમાં કેટલી હશે? એટલે એ તમને હેરાન કરવા માટે, કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ એટલે એ જ થયો, એકમ એનો એ જ થયો, એટલે ટૂંકમાં જે એકમ આવે છે રેગ્યુલર જ છે, કિલોગ્રામ મીટર, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ એમ જ બોલ્યું ને, તું બોલી બેટા પાછું બોલતો. હા, કિલોગ્રામ મીટર પર સેકન્ડ બરાબર આમાં, એટલે એ જ માં મેળવવાનું છે. ડેલ્ટા એક્સ તમને આપ્યો છે બસ, તો વેગમાનનું સૂત્ર એક જ આવે, કયું સૂત્ર આવે આવી રહ્યું? વાર્તા પૂરી, એ અહીંયા લખી નાખજો. ચલો આગળ, પછી કયું આવે બોલો, હવે કયું? 88. ચલો બોલો 88. 50 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે, એક મિનિટ, 50 કિલોગ્રામ વેગ આપ્યો, વેગ બરાબર 50 50 મીટર પર સેકન્ડ, ઓકે આગળ, ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે ચોકસાઈ 0.5. ભાઈ 10 મિનિટની, સાંભળો સાંભળો સાંભળો, 10 મિનિટની વાર છે, એટલે 11:42 પહોંચશે. ક્યારે જોઈન્ટ થશો પાછા? તરત જ જોઈન્ટ થઈ જજો, 45 જોઈન્ટ થઈ જજો, 42 પતે એટલે 45 તરત, એટલે 2 મિનિટ આપું છું એકી પાણી કરવા માટે, નાવા ધોવા માટે ને એકી પાણી કરવા માટે. ચલો આગળ વાંચ બેટા. 0.005% છે. જો ચોકસાઈ કેટલી આપી છે? 0.0. મને આમાં થોડોક લોચો લાગે છે. 50 × આટલા મીટરની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે માટે ચોકસાઈ આપેલી છે 0.005%, એટલે એટલી ચોકસાઈ છે. તો આ લોકોએ શું કર્યું, જો વેગમાં, એના વેગમાં આટલી ચોકસાઈ છે, એના વેગ, હે, વેગમાનની ચોકસાઈ કેટલી આવે? 0.005% આવી જોઈએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય, બરાબર. તમને વેગ આપ્યો છે, તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી, તો એમ વી, અને કીધું છે આની અચોકસાઈ કેટલી છે, આટલી છે. કેટલી છે અનિશ્ચિતતા? 0.005%, 0.005%. તેના પરથી તમને આ કિંમત મળી ગઈ, તમને વેગમાનની અનિશ્ચિતતા મળશે, વેગમાનની અનિશ્ચિતતા મળશે. તો તમારે વેગમાનની અનિશ્ચિતતા તમને મળી જાય, સોરી, સ્થાન ક્યાં આપ્યું છે? હા, વેગમાનની અનિશ્ચિતતા,
સ્થાનની શોધવાની છે, એટલે સ્થાનની શોધવાની તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય, એ સોરી ચોક્કસતા છે બેટા, જુઓ સોરી, તો મારી મારી ભૂલ, મારી અ બામ મારી ભૂલ કેવો સાંભળો હું, કારણ કે ઉપરની રકમ જોતો હતો 87મી, કારણ કે એમાં અનિશ્ચિતતા વાંચ્યું, જો ચોક્કસતા જ છે બેટા, એટલે બરાબર છે. આ શું કીધું છે ડેલ્ટા વી, હું તમને જે સમજાવતો હતો એ ચોકસાઈ, વેગ આપ્યો છે 50 મીટર પર સેકન્ડ, બરાબર, ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી આવે, આ ડેલ્ટા પી, એટલે આપણે હવે સૂત્ર કયું હતું, આમાં નથી કરવું, જો શાંતિથી કરું, કયો આપણું સૂત્ર કયું બોલો ફટાફટ, જો સિમ્પલ, હા કયો છે 88માં આપણું સૂત્ર બોલો કયું આવે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય, પણ આ અનિશ્ચિતતા અનિશ્ચિતતા હતી, પણ એ લોકો હવે તમને અનિશ્ચિતતા નહીં ચોકસાઈ કહે છે, તો તમને આની ચોકસાઈ શોધવાની કીધી છે, ચોકસાઈ, તો આ જે છે એ ભાગને પણ હું ચોકસાઈ લઈ લઉં, તો જે સંબંધ અચોકસાઈમાં હોય એવો જ બેઠો ગુણાકાર ચોકસાઈ માટે પણ થાય જ, કારણ કે 100માંથી બાદ કરવાનું હોય, એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન ટુ પાય, તો તમારે ડેલ્ટા પીની કિંમત એ લોકોએ આપી છે, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી, બરાબર, એમ ડેલ્ટા વી, ડેલ્ટા વી એટલે વેગની ચોકસાઈ, વેગની ચોકસાઈ એટલે વીના એ લોકોએ આપેલું છે 0.005 ટકા, આ વેગની ચોકસાઈ છે, તો એ ચોકસે તમારે લખી નાખવાની અહીંયા, એટલે તમને આ બોલ ને બેટા, તો 100માંથી બાદ કરવું પડે, તો હા આ ચોકસાઈ જ છે એટલે વાંધો ન આવ્યો, આપણને વેગમાનની આ જે વેગની આ ચોકસાઈ આપી છે, આટલી વેગની આ ચોકસાઈ આપી, એટલે આની ટકા કાઢી નાખું તો મને આ વેગમાનની આ ચોકસાઈ છે, ધ્યાન આપજો આ જે ભાગ છે ને ચોકસાઈ છે, આ ચોકસાઈ, તો આ ચોકસાઈ છે એટલે મને જે આ વેગમાનનો અહીંયા જવાબ મળશે ને એ ચોકસાઈ મળે, એ ચોકસાઈ મળે, હવે એ કિંમત આની અંદર મૂકું તો મને ડેલ્ટા એક્સની શું મળી જશે, ચોકસાઈ, પણ તમને આ ચોકસાઈ આપી હોય અને તમને ડેલ્ટા એક્સની અચોકસાઈ શોધવાની કહે, અચોકસાઈ ડેલ્ટા એક્સની અચોકસાઈ શોધવાની કહે, હવે અમુક જણા કેમ લેફ્ટ થઈ જાઓ છો, જાણે કે નેટના કારણે એવું થાય, ભાઈ હાજરી પૂરી નહીં કે આયુષ, ચાલો ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સની તમને શું શોધવાની કે ચોકસાઈ હોય તો આપણે આ કરી નાખી, પણ આની જો અચોકસાઈ શોધવાની કે અચોકસાઈ તો કરવાનું કંઈ જ નહીં, આ જે તમને આપ્યું છે વીની ચોકસાઈ આપી ને એને 100માંથી બાદ કરી નાખવાની, તમે કેટલા બોલેલા 0.995, 0.900, અહીંયા ખાલી